આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એચઆર પ્રોફેશન દ્વારા વાણિજ્ય ભવન ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને જીતાડવા અપીલ કરવામાં આવી છે. ભાજપા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ, સુધીર શેટ્ટી, અર્જુનસિંહ સોલંકી, હિરેન શાહ તથા કિશોર કાકા ફેમ સ્મિથ પટેલ પણ સંબોધન કર્યું છે. વડોદરા એચઆર ફોરમના અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વડોદરાની આજુબાજુ આવેલા ઉદ્યોગ ગૃહોના એચઆર પ્રોફેશન લોકશાહી પર્વમાં અગત્યની ભૂમિકા ભજવી શકે તે હેતુથી જ સોસાયટી ઓફ એચઆર ફોરમ તથા વડોદરા એચઆર ફોરમ દ્વારા જે વડોદરા લોકસભાના ઉમેદવાર જેઓ એચઆર પ્રોફેશન છે તેમને જીતાડવા માટે આજે વાણિજ્ય ભવન ખાતે એક મતદાતા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડૉક્ટર હેમાંગ જોશીને મત આપવો જોઈએ. શા માટે? નરેન્દ્રભાઈ મોદીજીને ફરીવાર પીએમ બનાવવા છે. વડોદરા એચઆર ફોરમના પ્રમુખ સુધીર શેટ્ટીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં 200થી વધારે એચઆર પ્રોફેશન હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના પૂર્વ ડીન તેમજ પારૂલ યુનિવર્સિટી તેમજ સિગ્મા યુનિવર્સિટી સહિત વડોદરા લોકસભા વિસ્તારમાં આવતી 7 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. સોસાયટી ઓફ એચઆર પ્રોફેશન્સના અધ્યક્ષ હિરેનભાઈ શાહ સાથે મહેમાનોને પરિચય આપ્યો હતો અને ડૉક્ટર હેમાંગ જોશીને જીતાડવા માટે અપીલ પણ કરી હતી. જીત્યા બાદ વડોદરા માટે કયા કયા કામો કરશે તે પણ તેઓ જણાવ્યું હતું. ત્યાં સરદાર પટેલ સાઇટ ઉપર સરદાર સરોવરની જે સાઇટ છે જ્યાં કામ શરૂ કરવાનું હતું ત્યાં 12/39 નારિયેળ વધેરીને કામ શરૂ કર્યું. મિત્રો, કોઈ દેશમાં અને આપણા દેશમાં કે સરકારે સહી કરી હોય કાગળિયા પર અને એનો અમલ 2 કલાકમાં થયો હોય એ આ પહેલી ઘટના છે કે ભાઈ ગવર્નમેન્ટ કોઈ પણ સંજોગોમાં આપણે ન પહોંચીએ અને ત્યાં ઇન્ડિયન આર્મી ફ્લેગ ફરાવી દે આવી એમની યોજના છે. એટલે નરેન્દ્રભાઈ જોશીજીએ કીધું, દેખો ભાઈ હમકો અભી આપકે સાથ જાના હી નહીં હૈ, આપ હમકો વાપસ જમ્મુ લે જાઓ. એનડી કે પ્રોગ્રામ હોતે હૈ વો સેકન્ડ રો મે બેઠતે હૈ હમેશા. મેને પિછલી બાર જબ હમ મિલે મેને બોલા આપ આગે આ જાઓ, બટ હી ડિડન્ટ કમ. ઓર વો ઇતને પ્યાર સે મિલતે હૈ હમસે. હમ તો મલ્ટી ટાસ્કર એન્ડ અ ગ્રેટ એજ્યુકેટર, સો આઈ એમ શ્યોર ધેટ વોટ વી આર એક્સપેક્ટિંગ એઝ અ ફેડરલ ફેડરલી ધ રોડ ઉનકે લિયે ઇતને માયને નહીં રખતે હૈ. માફ કરજો, પણ આજે જોઈને મને આનંદ થાય છે કે આપ લોક અહીં આવ્યા છો ને એ પણ એક મારા માટે આશીર્વાદ છે, મારા માટે એ ઊર્જા છે કે આપે અહીં હાજરી આપી એ પણ એક એવો એ પુરાવો છે કે ના, આપ સૌને પણ એક ગર્વની બાબત છે કે વડોદરાના એક યુવાનને ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર તરીકે લોકસભામાં જવાની તક મળી છે. એને બહુ જ કર્યું છે, વેરી બહુ યંગ હતો ત્યારે એની ક્લેરિટી છે જ. અને એઝ એચઆર ફોરમ જે આપણે વાત કરીએ છીએ કે આપણા રિપ્રેઝન્ટેશન, પણ રાધર હું આખો કન્સેપ્ટ જુદી રીતે જોઉં છું. સંદીપ પુરોહિત સાહેબ, એમ એચ પટેલ સાહેબ, દુધાર સાહેબ, પરીખ સાહેબ, હરેશ ચતુર્વેદી સાહેબ, સબ લોગ આપ યહાં પે આજ આયે ઓર મેરે ઓર જો જુનિયર સ્ટાફ ઓર ફ્રેન્ડ સાથ મેં હૈ, સુનિતા મેડમ ઓર જો જો જિનકે નામ અગર મેં નહીં બોલ પાયા હું તો પ્લીઝ આજ કે લિયે કૃપયા કરકે ઇસકો માફ કર દે, ક્ષમા કર દે. મુનશી સાહેબ, હેજિટેશન, વી હેવ લોટ ઓફ રીઝન્સ ટુ એક્ચ્યુઅલી ટોક અબાઉટ હેમ. હેમંત ભાઈ તુમ આગે બડો, હમ તુમ્હારે સાથ હૈ. હેમંત ભાઈ તુમ આગે બડો, હેમંત ભાઈ તુમ આગે બડો, હમ તુમ્હારે સાથ હૈ. બોલો જયશંકર જેવા જયશંકર ને તમે બ્યુરોક્રેટ માંથી પાર્ટીમાં લઈ આવો, અશ્વિની વૈષ્ણવ જેવા બ્યુરોક્રેટ ને. આજે વડોદરા એચઆર ફ્રેટર્નિટી દ્વારા ડોક્ટર હેમંત જોશી, જે વડોદરા લોકસભાના ઉમેદવાર છે, એમના માટે એક સરસ મજાનો કાર્યક્રમ એચઆર ફ્રેટર્નિટીના લોકો અહીંયા ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર હેમંત જોશી, જે વડોદરા લોકસભાના ઉમેદવાર છે, એ આપણી સાથે છે. ડોક્ટર હેમંતભાઈ, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આપ વિજેતા બનશો પછી વડોદરા કોન્સ્ટિટ્યુએન્સી માટે તમારા મનમાં શું ડિઝાઇન છે? વડોદરા કોન્સ્ટિટ્યુએન્સીની અંદર આપણા હાલના સાંસદ આદરણીય રંજનબેન ભટ્ટ દ્વારા ખૂબ સુંદર કાર્યો થયા છે, સારા પ્રોજેક્ટ્સ આવ્યા છે. વડોદરા એક એજ્યુકેશન હબ બન્યું છે. આપને ખ્યાલ હોય તો સેન્ટ્રલ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, આપણી રેલવે યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી એવી તમામ યુનિવર્સિટીઓ પણ વડોદરાના આસપાસના વિસ્તારમાં આવેલી છે. સાથે સાથે વડોદરાની અંદર
ટાટા એરબસથી લઈ અને ઘણા બધા ઔદ્યોગિક એકમો પણ આવેલા છે અને હજુ વડોદરાના આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ સારું એક પોટેન્શિયલ છે કે જ્યાં વધારે ઉદ્યોગ વિકસી શકે. તો જે વિકસિત ભારતનું સંકલ્પ આદરણીય મોદી સાહેબ લઈને આગળ વધી રહ્યા છે તેની અંદર વિકસિત વડોદરાને સાથે જોડી અને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, ઇમિગ્રેશન તો આપણું ચાલુ થયું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું, પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન્સ કઈ રીતે ચાલુ થાય, રિંગ રોડ નવા બને જેને કારણે વડોદરાની આસપાસનો વિસ્તાર વધારે માળખાકીય રીતે મજબૂત બને, કઈ રીતે ફ્રેટ કોરિડોરથી વડોદરાના એક્સેસિબિલિટી વધારે મજબૂત થાય, વધારે ટ્રેનો, આજે જ આદરણીય મોદી સાહેબે વંદે ભારતની નવીન શ્રેણી લોન્ચ કરી કે જેમાં સ્લીપર ક્લાસ, ચેર કાર અને મેટ્રો આ પ્રકારની સુવિધાઓ ઉત્પન્ન થાય અને કઈ રીતે વધારેમાં વધારે વડોદરાના સંસ્કારી નગરીનું જે બિરુદ છે એને વધારે આપણે સાર્થક બનાવી શકીએ, વડોદરામાં સંસ્કૃતિ અને કલ્ચરનું વધારે ડેવલપમેન્ટ થાય, આ પ્રકારના પ્રયાસો મારા દ્વારા કરવામાં આવશે અને એની અંદર વડોદરાની તમામ જનતાનો સાથ મને આવકાર્યો છે.